हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माता जी। ऑल डियर स्टूडेंट, वेलकम टू ऑनलाइन लेक्चर ऑफ ध्यान कॉमर्स बीकॉम सेमिस्टर 6। एम अपने विषय जो स्टार्ट करो ये ऑडिटिंग 2, और एम यूनिट नंबर 2 की शुरुआत थी चुकी है ऑलरेडी। ऑडिट अहवाल और ऑडिट प्रमाणपत्र, एट्ले कि ऑडिटरे जो पोता अहवाल आपवानो होय अने साथे साथे प्रमाणपत्र जयरे मागे त्यारे। तो आज आ जे यूनिट है आपणू ऑडिट अहवाल अने प्रमाणपत्रनो छेल्लो लेक्चर रहेशे, अने ए साथे आपणू आ नानकडुं यूनिट आज कम्प्लीट थई जवानुं छे। तो घणुं बधुं आ यूनिट में आपणे जोई चूक्या छे पाछला बे लेक्चर में। आजना लेक्चर में बाकीना प्रमाणपत्रना प्रश्नों, अमुक अहेवालना प्रश्नों अने एमसीक्यू साथे आ चेप्टरनुं काम पूरुं करीशुं। तो चलो शुरुआत करिए ऑडिटिंग 2ना ऑडिट अहेवाल अने प्रमाणपत्रना आ छेल्ला लेक्चरनी। चलो तो सौथी पहला आपणे आ जे चेप्टरना एक्स्ट्रा प्रश्नोंनी वात करिए। तो आजे अमुक एक्स्ट्रा प्रश्नों जे परीक्षा में क्यारेक क्यारेक ज पूछायेला छे, एमांथी सिक्वन्स प्रमाणे क्रम प्रमाणे अगर जोवा जोईए तो पाछला बे लेक्चरनी सरखामणीए हवे क्रम आवे छे प्रश्न नंबर 7नो, जेमां आपणे लई रह्या छे ऑडिट अहेवालना प्रकारो। ध्यानथी सांभळजो मित्रों, केम के ऑडिट अहेवाल आम तो लगभग बे प्रकारना ज होय छे, तमने खबर ज छे, ચોખ્ખો અહેવાલ અને ખામીવાળો અહેવાલ। પણ કેટલાક અમુક સમયની સરખામણીએ ઓડિટ અહેવાલના અમુક પ્રકારો પાડવામાં આવેલા છે, તો આજે આપણે એની માહિતી મેળવી લઈશું। સૌથી પહેલો પ્રકાર ઓડિટ અહેવાલનો એ છે છેવટનો અહેવાલ। હવે છેવટનો અહેવાલ એટલે જે આપણે જાણીએ છીએ કે વાર્ષિક હિસાબો તપાસવાનો હોય તો વર્ષના અંતે ઓડિટર જે પોતાનો અભિપ્રાય આપે હિસાબો ચેક કરીને એને છેવટનો અહેવાલ કહેવાય। એમાંય બે પ્રકારના હોય, કાં તો એ ચોખ્ખો હોય કાં તો એ ખામીવાળો અહેવાલ હોય। तो आपने पेरेग्राफ में एना विषे घनी बड़ी माहिती आपेली छे। समय आधार ऑडिट अहेवाल पहलो प्रकार छे छेवटनो अहेवाल, जोई शकीशुं आपणे पेरेग्राफ में। ऑडिटर हिसाबों तपास्या पछी जो अहेवाल आपे छे तेने छेवटनो के आखरनी अहेवाल कहेवाय छे। सामान्य रीते ऑडिटरो पासेथी छेवटनो अहेवाल ज मांगवामां आवे छे। आ अहेवाल अर्थपूर्ण अने महत्वपूर्ण होय छे, कारण के तेना आधारे ज ऑडिटरनी निमणूक करनार कंपनी અને અન્ય સંબંધિત પક્ષકારો જરૂરી અનુભવો અને તારણો કાઢે છે। બરાબર, આ વસ્તુ આપણને ખબર જ છે। અને આવો અહેવાલ એ ચોખ્ખો અહેવાલ અથવા તો ખામી વિનાનો જેને કહેવાય કે મર્યાદિત એટલે કે ખામીવાળો હોઈ શકે। જો ઓડિટર પાસે છેવટનો અહેવાલ માંગવામાં આવે છે જેને આખરી અહેવાલ પણ કહેવાય, અને આ અહેવાલ કેમ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે એના ઘણા બધા પક્ષકારો છે જે ઓડિટ અહેવાલનો ઉપયોગ કરે છે। આપણે આ ચેપ્ટરનો યાદ કરો પહેલો પ્રશ્ન, જુદા જુદા પક્ષકારો જેના માટે ઓડિટ અહેવાલ મહત્વનો છે, તો આ છેવટનો અહેવાલ એટલે એ જ અહેવાલ કે જે ઓડિટર પાસે માંગવામાં આવે છે। ઓડિટરે કોઈપણ દબાણ કે પૂરી કાળજી મૂલ્યો પોતાનો અહેવાલ આપવો જોઈએ, અને બે પ્રકારમાંથી કોઈ એક પ્રકારનો હોઈ શકે, કાં તો એ ચોખ્ખો અહેવાલ આપે એટલે કે કોઈ ખામીઓ ના બતાવે, અથવા તો એ પછી ખામીવાળો અહેવાલ આપે એટલે છેવટનો અહેવાલ। સમજાઈ ગયો મિત્રો? ચલો તો પછી હવે આપણે બીજા નંબરનો અહેવાલ તરફ જઈશું, એ છે વચગાળાનો અહેવાલ। હવે છેવટનો અહેવાલ એટલે જે વાર્ષિક હોય, વચગાળાનો અહેવાલ એટલે તમને ખ્યાલ આવી જાય કે વર્ષની વચ્ચે માંગવામાં આવે, બરાબર, અને પેરેગ્રાફમાં એ જ વસ્તુ આપણે જોઈ શકીશું। ચલો પેરેગ્રાફ પર ધ્યાન। વર્ષની અધ વચ્ચે રજૂ થયેલા હિસાબોની તપાસ્યા પછી ઓડિટર જે અહેવાલ આપવો પડે તેને વચગાળાનો અહેવાલ કહેવાય છે। પહેલી લાઇનમાં વ્યાખ્યા, કંપનીનું ઓડિટ અને અન્વેષણ કરતી વખતે કેટલાક સંજોગોમાં ઓડિટર પોતાનું હિસાબી કાર્ય પૂરું કરે તો તે પહેલાં તેને વચગાળાનો અહેવાલ આપવો પડે છે। એટલે ઘણા અમુક સંજોગોમાં કંપનીઓ માગે કે ભાઈ અમારે તો બેંક લોન લેવી છે, તમે એક કામ કરો ને અમારા 6 મહિનાના હિસાબોને ચેક કરી આપો અને વચગાળાનો અહેવાલ અમને આપો। અને વચગાળાનો અહેવાલ પણ ઉપરની જેમ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે, કાં તો એ ચોખ્ખો હોઈ શકે કાં તો પછી એ ખામીવાળો અહેવાલ હોઈ શકે। પણ જ્યારે ઓડિટર આ વચગાળાનો અહેવાલ આપે ને તો એણે પહેલી લાઇનમાં ચોખવટ કરવાની કે અમે આ જે તે કંપનીના 6 માસના હિસાબો અમે તપાસ કર્યા છે। એટલે જ્યારે વચગાળાનો અહેવાલ આપવો હોય તો ઓડિટરે એમાં ખાસ એમાં લખવું પડે કે ભાઈ અમે 6 માસના હિસાબો ચેક કર્યા, બરાબર। એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે। એટલે એક આવ્યું છેવટનો અહેવાલ, બીજો આવ્યો વચગાળાનો અહેવાલ। ચલો હવે નેક્સ્ટ અહેવાલ તરફ જોઈએ, અહેવાલ નંબર 3, થોડોક અલગ, જેનું નામ છે અંશતઃ અહેવાલ। હવે અંશતઃ અહેવાલ એટલે શું? જ્યારે ઓડિટરને કામ આપવામાં આવે ને તો એને આખી કંપનીનું માની લો કે કામ ન આપ્યું,
ફક્ત કોઈ કંપનીની એક નાનકડી શાખા છે એનું ઓડિટ કરવાનું કામ આપ્યું, તો ઓડિટર જ્યારે એ શાખાનો અહેવાલ તૈયાર કરે તો એને એવું ચોખ્ખું કરી દેવાની કે અમે કંઈ કંપનીના હિસાબો વાર્ષિક હિસાબો ચેક કર્યા નથી, પરંતુ જે તે શાખાનું અમે ઓડિટ કર્યું છે અને અમને બરોબર જણાવ્યું છે કે નહીં, તો એને અંશતઃ અહેવાલ કહેવાય. તો ચલો આપણે એના વિશે પણ થોડી જાણકારી મેળવી લઈએ. પેરેગ્રાફમાં તમે એને પણ જોઈ શકશો. તો ધ્યાનથી સાંભળો તો આ ઓડિટ અહેવાલના પ્રકારો ખૂબ જ સહેલા છે. ચલો પેરેગ્રાફમાં ધ્યાન. કેટલીક વખત ઓડિટરને સંપૂર્ણ હિસાબોના સાચાપણેની તપાસનું કાર્ય સોંપવામાં આવતું નથી, પરંતુ ચોપડાના અમુક ભાગના હિસાબો જે હિસાબી ઓડિટ કરવા માટે તેમજ તેની નિમણૂક કરવામાં આવે છે, તો આ સંજોગોમાં હિસાબો અંગે ઓડિટર જે અહેવાલ આપે છે તેને અંશતઃ કે અપૂર્ણ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જો જ્યારે ઓડિટરને ઓછું કામ આપ્યું હોય અને એ સંજોગોમાં એ પોતાના જે કામ પૂરતો એનો રિપોર્ટ આપે એટલે કે અહેવાલ આપે, તો એને કેવો અહેવાલ કહેવાય? અંશતઃ. એનું બીજું નામ અપૂર્ણ અહેવાલ. હવે ઉદાહરણ તરીકે તમને સ્પષ્ટ મેં કરી દીધી ને કે ધારો કે કોઈ શાખા છે અને શાખાનું જ કામ એને આપ્યું છે, તો એને ચોખ્ખું કરી દેવાની કે અમે ભાઈ ખાલી આ શાખાનું ઓડિટ કર્યું છે ને એ પૂરતી અમને જે વિગતો જણાવી એ આ મુજબ છે. અને વાંચકો માટે ખાસ તમારે સ્પષ્ટતા કરી દેવાની કે જે ઓડિટ અહેવાલનો ઉપયોગ કરે છે એને સ્પષ્ટતા કરી દેવાની કે અમે તો ભાઈ આટલું જ કામ કરેલું છે, એટલે વાંચકોના મનમાં કોઈ છાપ ઊભી ના થાય અને ઓડિટરની છાપ ખરાબ ના થાય. એટલે જ્યારે ઓડિટર આવો અંશતઃ અહેવાલ આપે છે ત્યારે વાંચકો માટે ખાસ કહી દેવાનું કે અમે માત્ર કંપનીનું આટલું જ હિસ્સાનું ઓડિટ કર્યું છે. તો ખ્યાલ આવી ગયો. તો આ આપણું હતો આપણો અંશતઃ અહેવાલ. એના પછીના આપણા જૂના જાણીતા બે અહેવાલ, ટોટલ આપણે 5 પ્રકારોમાં એને વહેંચણી કરવાની છે. પહેલાં 3 આપણા માટે નવા હતા, જ્યારે ચોખ્ખો અહેવાલ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો માત્ર એનો એક લાઇનમાં આન્સર આપીશું, બાકી જ્યારે તમને પરીક્ષામાં પૂછાય તો એનું આખું તમારે લખવાનું કયા સંજોગોમાં ચોખ્ખો અહેવાલ આપવામાં આવે છે. વ્યાખ્યા શું થાય ચોખ્ખા અહેવાલની? જ્યારે ઓડિટર કોઈપણ ખામી દર્શાવ્યા વિના જે અહેવાલ આપે છે તેને ચોખ્ખો અહેવાલ કે સામાન્ય અહેવાલ રાબિતા મુજબનો અહેવાલ કહેવામાં આવે છે. જ્યારે ઓડિટર પોતાના કામમાં કોઈ પણ મિસ્ટેક એટલે કે એના અહેવાલમાં કંપની વિશે કંઈ પણ ખામી ન દર્શાવે તો એને કયો અહેવાલ કહેવામાં આવશે? ચોખ્ખો અહેવાલ. સરસ. તો આના પછીનો છેલ્લો અને લાસ્ટ અહેવાલ છે એ છે ખામીવાળો અહેવાલ. અને ખામીવાળો અહેવાલ ઓડિટર ક્યારે આપે? તો જ્યારે એણે ખામી દર્શાવી હોય ત્યારે ખામીવાળો અહેવાલ આપે છે. વ્યાખ્યા જોઈ શકીશું આપણે. જ્યારે ઓડિટર કોઈ ખામી દર્શાવીને જે અહેવાલ આપે છે તેને ખામીવાળો, મર્યાદિત કે સુધારેલો અહેવાલ કહેવાય છે. એના 2-3 નામ છે. જ્યારે ઓડિટર પોતાના અહેવાલમાં કંપની વિશે કોઈ ખામીઓ દર્શાવે, જેમ કે ચોખ્ખી મિલકતની કોઈ પણ ઘસારાની પદ્ધતિ છે એમાં એણે ભૂલ દેખાઈ હોય, આખરના સ્ટોકની મૂલ્યાંકન છે એમાં એણે ભૂલ દર્શાવી હોય, તો આ બધી જે એની ખામીઓ દર્શાવે છે કંપનીની, અને એ સંજોગોમાં ઓડિટર જે પોતાનો અહેવાલ આપે છે એને કયો અહેવાલ કહીશું આપણે? ખામીવાળો અહેવાલ. ચલો હવે ક્રમબદ્ધ જોવા જઈએ તો પ્રશ્ન નંબર 8ની વારી આવે છે અને એ છે ઓડિટ પ્રમાણપત્રનું મહત્ત્વ, એટલે કે ઓડિટ પ્રમાણપત્ર વિશેનો પહેલો પ્રશ્ન. જો કે પરીક્ષામાં આ પ્રશ્ન પણ અત્યાર સુધી એક જ વાર પૂછાઈ ચૂક્યો છે, પણ ભલે એક વાર આવ્યો હોય કે 2 વાર આવ્યો હોય એ પ્રશ્ન દરેક વખતે એક્ઝામમાં આવવા માટે લાયક હોય છે. તો ઓડિટ પ્રમાણપત્ર એટલે શું પહેલાં તો આપણે એ જાણવું જોઈએ. એટલે સૌથી પહેલાં હું ઓડિટ પ્રમાણપત્રનો તમને નાનકડો અર્થ સમજાવીશ, ઓડિટ પ્રમાણપત્ર કોને કહેવાય, પછી એનું મહત્ત્વ આપણે અંદર મુદ્દાઓમાં ચર્ચા કરીએ. બરાબર. સૌથી પહેલાં ઓડિટ પ્રમાણપત્રનો અર્થ. તો ઓડિટ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ હોવાથી એક નિષ્ણાંત વ્યક્તિ છે જેની હિસાબી પદ્ધતિ અને સિદ્ધાંતો તેમજ સંબંધિત કાયદાઓનું વિશિષ્ટ જ્ઞાન હોય છે. હિસાબોનું ઓડિટ કર્યા પછી નફા નુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે કે નહીં અને પાકું સરવૈયું સાચી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે નહીં તે અંગે અહેવાલ આપે તે પણ એક પ્રમાણપત્ર છે. એટલે કે ઓડિટર જો એના નફો નુકસાન અને પાકું સરવૈયું એણે જોયું હોય અને સાચું અને વ્યાજબી પરિસ્થિતિ અને નફો કે નુકસાન સાચી બતાવતું હોય તો પછી ઓડિટર જે પોતાનો અહેવાલ સાથે સાથે એક લેખિત નિવેદન આપે ને તો એને એક પ્રકારનું શું કહેવાય? પ્રમાણપત્ર. એટલે એક પ્રકારનું સ્ટેટમેન્ટ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. તો જ્યારે લેખિતમાં એ આપણને લખીને આપે કે ભાઈ હા અમે ખાતરી આપીએ છીએ કે ભાઈ અમે કંપનીના હિસાબો તપાસ્યા અને એમાં અમને કોઈ પણ પ્રકારની ભૂલ જણાઈ નથી, તો અહેવાલ સાથે સાથે પ્રમાણપત્ર એટલે કે સોને પે સુહાગા જેવું થઈ ગયું. ઓડિટર પોતાનો અહેવાલ તો આપે જ છે, પણ જ્યારે કંપનીને કોઈ વિશિષ્ટ હેતુ માટે ઓડિટર પાસેથી લેખિતમાં રજૂઆત જોઈએ તો એ પ્રમાણપત્રની માંગણી કરી શકે છે. જેમ કે મેં તમને ક્લાસમાં પેપર સ્ટાઇલ સમજાવતી વખતે ઉદાહરણ આપું છું કે તમે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે તમને ચેક કરીને રિપોર્ટ આપ્યો
તો એ તમારા માટે નોર્મલ હતું કે તમારે ડૉક્ટરનું કામ હતું એટલે ડૉક્ટરે કરી આપ્યું. પણ જ્યારે તમારે કોઈ સામાન્ય સંજોગોમાં શાળા કોલેજમાં તમારે બતાવવું હોય કે અમે બીમાર હતા તો ડૉક્ટર પાસે તમે મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે જાઓ છો. તો એ જ વસ્તુ અહીંયા આગળ છે કે કંપનીને જ્યારે સ્પેશિયલ સંજોગોમાં અમુક સંજોગોમાં જ્યારે એને સર્ટિફિકેટ એટલે કે ઓડિટર પાસે પ્રમાણપત્રની જરૂર પડે તો ઓડિટર પોતાનું પ્રમાણપત્ર આપતો હોય છે. પણ ધ્યાન રાખજો, પ્રમાણપત્ર હંમેશા સાચાપણાનું હોય, ખોટી વસ્તુ માટે ન હોય. ચલો, તો સૌથી પહેલાં જે આપણો આ મુદ્દો છે એટલે કે આપણો જે આ પ્રશ્ન છે એમાં મહત્ત્વ સમજાયું છે કે ઓડિટ પ્રમાણપત્રની જરૂર ક્યાં પડે છે. તો લગભગ 4-5 જગ્યા એવી છે કે જ્યાં આગળ ઓડિટ પ્રમાણપત્રની આપણને જરૂર પડતી હોય છે, તો એની મુદ્દાની આપણે ચર્ચા કરીશું. ખાલી મુદ્દાઓ અહીંયા ધ્યાનથી સમજો. પહેલો મુદ્દો છે વિજ્ઞાપનપત્ર અને પ્રમાણપત્ર. જ્યારે નવી કંપનીની શરૂઆત થતી હોય તો એ પોતાનું વિજ્ઞાપનપત્ર બહાર પાડે છે, અથવા શેર બહાર પાડતી વખતે કોઈ જૂની કંપની હોય તેમ છતાં એ બીજી ત્રીજી વાર શેર બહાર પાડે, જ્યારે વિજ્ઞાપનપત્ર જાહેર જનતાને આપે એ આમંત્રણ, એ વખતે જો ઓડિટ અહેવાલ સાથે સાથે એ પ્રમાણપત્ર પણ મૂકે વિજ્ઞાપનપત્ર સાથે, તો લોકોના મગજમાં સારી છાપ ઊભી થાય કંપની વિશે અને લોકો વધારે શેર ખરીદવા માટે પ્રેરાય છે. તો વિજ્ઞાપનપત્ર સાથે સાથે ઓડિટરનું પ્રમાણપત્ર જોડવું એ કંપની માટે સારી બાબત કહેવાય. તો પ્રમાણપત્રની જરૂર ક્યારે પડી? તમે જ્યારે વિજ્ઞાપનપત્ર બહાર પાડતા હો ત્યારે એની જરૂર પડે. પછી બીજી જરૂરિયાત એ પ્રાથમિક અહેવાલ માટે. પ્રાથમિક અહેવાલ એટલે મેં પહેલા ચેપ્ટરના MCQમાં તમને સમજાવેલું છે. જ્યારે કંપની પોતાને વાર્ષિક હિસાબો લખાઈ ગયા પછી એની મિટિંગ કરતી હોય અને એના જે શેર હોલ્ડરો છે એને એ પ્રાથમિક અહેવાલ મોકલતી હોય મિટિંગ માટેનો, તો પ્રાથમિક અહેવાલ સાથે સાથે જો એ ઓડિટરનું પ્રમાણપત્ર મોકલે તો એ કંપની માટે સારી છાપ ઊભી કરે છે કે ઓડિટરે પોતાના હિસાબોમાં એમને જણાવ્યું છે કે અમને કોઈ પણ પ્રકારની ભૂલ જણાઈ નથી. બરાબર, પછીની આપણે વાત કરીએ આગળ, તો એ આવશે અંકુશ નિયમન માટે. એટલે જ્યારે કંપનીને કોઈ કાયદા કાનૂન એમણે પાલન ના કર્યું હોય, ધારો કે ગવર્મેન્ટ એમ કે નિયંત્રણ કે ગવર્મેન્ટની કોઈ સંસ્થા એમ કે ભાઈ તમારે તો આ તમારી કંપનીએ આ કામ કરેલ નથી, તો પ્રમાણપત્ર ઓડિટરનું હોય તો એ પોતાની સાબિતી કરી શકે છે. અથવા તો કંપનીને કોઈ આયાત નિકાસનું લાઇસન્સ જોઈએ છે ગવર્મેન્ટ પાસે અને ગવર્મેન્ટ એમ કે ભાઈ તમે ઓડિટર પ્રમાણપત્ર સાથે સાથે ઓડિટ અહેવાલ પણ લઈ આવો, તો ત્યારે ઓડિટ પ્રમાણપત્રનું મહત્ત્વ ત્યારે પણ વધુ થાય છે. બરાબર, તો અંકુશ અને નિયમન માટે પણ જરૂરી બને છે. એના પછી વિસર્જન સમયે, જ્યારે કંપની બંધ થઈ જતી હોય અને હિસાબોમાં કોઈ ગડબડ ગોટાળા છે કે નહીં, હિસાબોમાં કોઈ ભૂલ કરેલ છે કે નહીં, તો આવા સંજોગોમાં પણ ઓડિટ પ્રમાણપત્રનું મહત્ત્વ વધી જાય છે. એટલે કે ઓડિટરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે હોય, ભલે કંપનીનું વિસર્જન સમયે તમે લિક્વિડેટર રાખ્યો હોય અને હિસાબો લખાયા હોય, પણ એ જ હિસાબોમાં કોઈ ભૂલ છે કે નહીં એના માટે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કહો વિસર્જન સમયે અને પોતાનું પ્રમાણપત્ર આપે, તો આવા સંજોગોમાં તમારા હિસાબો પર બધાને વિશ્વસનીયતા આવે છે. બરાબર, એટલે જ્યારે વિસર્જન થાય ત્યારે ઓડિટ પ્રમાણપત્રની જરૂરિયાત ઉદ્ભવે છે. અને બીજી અમુક અન્ય બાબતો, હવે ક્યારે બીજી અન્ય બાબતોમાં જરૂર પડે, તો મેં તમને અગાઉ ઉદાહરણ આપ્યું ને, બેંક પાસે તમે લોન લેવા જાઓ, કોઈ પણ નાણાકીય સંસ્થા હોય એની પાસે તમે લોન લેવા ગયા અને કંપનીને તો લાખો કરોડો રૂપિયાની લોન જોતી હોય, તો આવા સંજોગોમાં જ્યારે બેંક તમને એવું કહે કે ભાઈ તમે ઓડિટ અહેવાલ તો બરોબર છે, ચોખ્ખો અહેવાલ ઓડિટરે આપેલો છે, પણ તેમ છતાં તમે ઓડિટ પ્રમાણપત્ર ઓડિટર પાસેથી લઈ આવો, તો ઓડિટ પ્રમાણપત્રની ત્યારે જરૂરિયાત ઉદ્ભવી. બરાબર, એટલે ઓડિટ પ્રમાણપત્ર જરૂરી છે જ્યારે તમે બેંક પાસે લોન લેવા જાઓ અથવા તમારો ધંધો ક્યાંક વેચી દેવો હોય, તો જે ખરીદનાર છે એ તમારી પાસેથી પ્રમાણપત્રની માંગણી કરી શકે છે. તો એવા ઘણા બધા સંજોગો છે કે જ્યારે ઓડિટ અહેવાલ સાથે સાથે ઓડિટ પ્રમાણપત્ર પણ અગત્યનું બને છે. પણ આ ધ્યાન રાખવાના કે અમુક સંજોગોને આધીન જ ઓડિટર પોતાનું પ્રમાણપત્ર આપશે. ચલો, ખૂબ જ અગત્યનો એવો હવે પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 9, કંપની ઓડિટરનો અહેવાલ ઓર્ડર 2016, જેને કહેવામાં આવે છે કારો 2016, અથવા તો જેને કહેવામાં આવે છે સામાજિક ઓર્ડર. એટલે કે જ્યારે સરકાર ખુદ કોઈ કંપનીને ઓડિટ કરવા માટે આદેશ આપતી હોય, તો એ કંપની ઓડિટરનો અહેવાલ ઓર્ડર જેને કહેવામાં આવે, જેનું બીજું નામ છે સામાજિક ઓડિટ. આ પ્રશ્ન યુનિવર્સિટીએ છેલ્લા 2-3 વર્ષોમાં ખૂબ જ પૂછેલો છે અને આ પ્રશ્ન યુનિવર્સિટી માટે અગત્યનો છે. આખા ચેપ્ટરનો સૌથી ખતરનાક પ્રશ્ન જેને કહી શકો એવો એક આ પ્રશ્ન છે, જેમાં તમારે ભૂલથી પણ કોઈ પણ પ્રકારની ગપ્પામાં ન લગાવી શકાય, એમાં જે પણ તમારે લખવાનું છે એ જ તમારે લખવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે તો એના વિશે થોડીક પ્રસ્તાવના મેળવી લઈએ કે આ ઓર્ડર ક્યારે કંપની કયા એક્ટમાં મુજબ કીધેલું છે. તો એના માટે ધ્યાન આપો. પેરેગ્રાફમાં કંપની ધારાની કલમ 143 સબકલમ 11 હેઠળ મધ્યસ્થ સરકારને સત્તા છે કે તે અમુક નિર્દિષ્ટ કંપનીઓની બાબતમાં સામાન્ય કે વિશિષ્ટ હુકમ દ્વારા એવો આદેશ આપી શકે છે કે ઓડિટરના અહેવાલમાં
ઓર્ડરમાં નિદર્શ કરેલ બાબતો ઉપર નિવેદનનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે મધ્ય સરકાર ખુદ જ કંપનીઓને હુકમ કરે કે આદેશ કરે કે તમે તમારા ઓડિટ અહેવાલમાં કે ઓડિટ ઓર્ડરમાં આ પ્રકારનું નિવેદન આપવાનું છે કે તમારા કંપની વિશે આ જાણકારી મેળવવાની છે. આ જોગવાઈને આધારે મધ્ય સરકારે નવેમ્બર 1975માં મેન્યુફેક્ચરિંગ અને અન્ય કંપનીઓને ઓડિટ અહેવાલ ઓર્ડર 1975 બહાર પાડ્યો. એટલે ક્યારે બહાર પાડ્યો? 1975થી મેન્યુફેક્ચરિંગ અને અન્ય કંપની માટે આ ઓર્ડર બહાર પાડ્યો છે અને હવે એ કમ્પલસરી પણ થઈ ચૂક્યું છે. પછીના પેરેગ્રાફમાં આપણે એના વિશે ઓર જાણકારી મેળવીશું. તો કંપની ધારો 2013 મુજબ હવે જે નવો કંપની ધારો છે 1/4/2016થી કોઈ પણ કંપની હશે કે જે ઓડિટ રિપોર્ટ ઓર્ડર 2016 બહાર પાડ્યો છે તો એ કોઈ પણ કંપની ઓડિટર રિપોર્ટ એને આપવાનો હોય છે 2013 મુજબ, જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે, કારો 2016ના નામથી ઓળખવામાં આવે છે. એટલે જે ઓડિટર પોતાનો રિપોર્ટ આપે છે ને એ કંપની ધારા 2013 પ્રમાણે 1/4/2016થી આ નિયમ લાગુ કરી દીધો છે કંપનીએ, બરાબર. એટલે દરેક ઓડિટરે પોતાનો અહેવાલ આપવો જરૂરી જ છે, કમ્પલસરી જ છે. એ આ એને કહેવાય કારો ઓર્ડર 16. ચલો બીજું વાક્ય, આ ઓર્ડર વિદેશી કંપનીઓ સહિત દરેક કંપનીને લાગુ પડશે પરંતુ નીચેની અમુક કંપનીઓને લાગુ પડશે નહીં. હવે ભારત સહિત વિદેશી કંપનીને કેમ લાગુ પડે? ધારો કે કોઈ બહારની કંપની હોય પણ એ ઇન્ડિયામાં કામ કરતી હોય તો એ ઇન્ડિયામાં રહે છે તો એને ઇન્ડિયાને ગવર્મેન્ટને ઓડિટર અહેવાલ તો આપવો પડે ને, કે ઓડિટ અહેવાલ તો એને રજૂ કરવો જ પડે. એટલે વિદેશી કંપનીઓએ પણ આ અહેવાલ આપવો પડે છે. પરંતુ અમુક કંપની માટે એમાં છૂટછાટો આપવામાં આવેલી છે જે તમને નીચે મુજબ દર્શાવી શકાશે. તો નીચે એમાં તમને નામ આપેલા છે, જેમ કે સૌથી પહેલાં બેન્કિંગ કંપની, પોતાનો કાયદો છે, આપણે આગને ક્યાંકને ક્યાંક ભણી ગયા છીએ. વીમા કંપની, પછી ગેરંટી કંપની, પછી ખાનગી કંપની કે જે વસૂલ આવેલી શેરમૂડી અને અનામતની કુલ રકમની 1 કરોડથી વધુ ન હોય. એટલે અમુક ખાનગી કંપનીઓ જેને કુલ રકમ 1 કરોડથી વધુ ન હોય કે જેને જાહેર ડિપોઝિટ સ્વીકારેલ ન હોય અથવા તો તેણે જે કોઈ પણ બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી લીધેલ લોન અંગે રૂપિયા 1 કરોડથી વધુ ન હોય તો બાકી ન હોય અને જેનું જૂનું વેચાણ 10 કરોડથી વધુ ન હોય. તો 3-4 શરતો છે ખાનગી કંપની માટે. એક તો તમારી કુલ શેરમૂડી અનામત 1 કરોડથી વધુ ન હોય, પછી તમે બેંકો પાસેથી લોન લીધી હોય એ પણ 1 કરોડથી વધુ ન હોય, અને જેનું વાર્ષિક વેચાણ 10 કરોડથી વધુ ન હોય એવી કંપનીઓ માટે આ ઓર્ડર જો ફરજિયાત નથી ઓડિટ અહેવાલ. બાકી બધા માટે શું છે? ફરજિયાત છે ભાઈ. તો આ વસ્તુ તમને નિયમો ખબર હોવી જોઈએ. એક તો પહેલાં ઓડિટ અહેવાલ આપવો જરૂરી છે, પછી બીજામાં એવું કીધું કે આ કંપનીઓ નહીં આપે તો ચાલશે, બરાબર. આટલી વસ્તુની પહેલાં જાણકારી આપી દીધી. ચલો તો આજે કારો 2016 એટલે કે ઓડિટ અહેવાલમાં એમણે જે વિગતો દર્શાવવાની હોય એમાં કઈ કઈ વિગતો એમને દર્શાવવી પડે તો એના માટે હવે થોડુંક વિસ્તારથી એને સમજાવવાનું થાય. પ્રશ્ન ખૂબ જ લાંબો હોય છે એટલે એનો જવાબ પણ એ પ્રમાણે લખવો પડે આપણે. તો સૌથી પહેલાં તો ઓડિટરે પોતાના અહેવાલમાં કાયમી મિલકતો વિશે બધી જાણકારી લખી નાખવાની કે કાયમી મિલકતો સંપૂર્ણ જે રીતે દર્શાવવાની હોય, ઘસારા બાદ કિંમતે દર્શાવી છે કે નહીં, તો કાયમી મિલકતોનો વિશે માહિતી આપવાની. પછી બીજું એણે શું બતાવવાનું, તો માલ સામગ્રી જેને આપણે ઇન્વેન્ટરી કહીએ છીએ, એટલે કે જે ઉત્પાદન માટે જરૂરી હોય એવી સાધન સામગ્રીની, એટલે કે માલ સામગ્રીનું રજિસ્ટર રાખ્યું છે કે નહીં, માલ સામગ્રી યોગ્ય રીતે દર્શાવી છે કે નહીં, એ બધું એણે દર્શાવેલું હોવું જોઈએ. અને બીજી કઈ વિગતો હોય તો મુદ્દા નંબર 3, હવે પછીનો મુદ્દો લોન અંગે. કંપનીએ કોઈ લોન લીધી હોય ગમે ત્યાંથી તો લોન અંગેની માહિતી એને પૂરતી આપેલી છે કે નહીં, મતલબ ડાયરેક્ટરોએ ખુદ લોન લીધી હોય તો ડાયરેક્ટરોએ લોન લેવા માટે લાયક છે કે નહીં, કદાચ તારણ વગરની કે તારણવાળી લોન લીધી હોય ક્યાંક ગીરવે મૂકીને, તો એ લોનની સંપૂર્ણ જાણકારી ઓડિટરે અહીંયા ચેક કરીને આપવી જોઈએ જેથી કરીને એના પક્ષકારો છે એને ખ્યાલ આવે કે કંપનીએ કેટલું લોન લઈને ધંધો કરેલો છે, બરાબર. એના પછી બીજી કઈ વિગતો દર્શાવવી જોઈએ અહેવાલમાં, તો પડતર અંગેના હિસાબો. અમુક નિયમો પ્રમાણે હવે તમને ખબર જ છે કે કંપની જે નાણાકીય હિસાબોની સાથે સાથે પોતાના પડતર હિસાબો રાખવા પણ જરૂરી બની ગયા છે. તો કંપનીએ પડતરો અંગે યોગ્ય ચોપડાઓ રાખ્યા છે કે નહીં, પડતર અંગેના હિસાબોની માહિતી એમણે આપેલી છે કે નહીં, એ બી ઓડિટરે જોઈ લેવું જોઈએ. ટૂંકમાં ઓડિટ અહેવાલોમાં આ બાબતોનું એમણે જ્ઞાન હોવું જોઈએ. બહુ સહેલા મુદ્દા છે પણ એને આ કારો 2016 જે ઓડિટર રિપોર્ટ છે, જે ઓર્ડર છે, એમાં આપણે સમજાવવાના રહેશે, બરાબર. અને પછીનો મુદ્દો એમાં આવે છે સંડોવાયેલ રકમ. સંડોવાયેલ રકમ એટલે તમારી કોઈ પણ GST ભરવાનો બાકી હોય, ઇન્કમટેક્સ બાકી હોય, ગવર્મેન્ટ પાસે કોઈ નાણાં ચૂકવવાના બાકી હોય, તો એ ડાયરેક્ટરોની જવાબદારી બને છે. અથવા તો પછી SEBIને લગતું કોઈ ટેક્સ ભરવાનો બાકી હોય, કોઈ ડ્યુટી ભરવાની બાકી હોય, તો એ વસ્તુ તમારે અહીંયા આગળ સમજાવવાની રહે છે કે કંપનીને ઇન્કમટેક્સને એ બાકી ન રહેવું જોઈએ, તો એ ડાયરેક્ટરોની જવાબદારી છે, તો ઓડિટરે એ પણ ચેક કરી લેવું જોઈએ. પછી આવે છે એ વ્યાજની વસૂલાત છે,
જ્યારે તમે કોઈ લોન લો છો તો લોન ઉપર સામે વ્યાજ આપવું પડે ને, તો કંપનીએ જે લોન લીધી છે એની ઉપર સામે એમણે વ્યાજ પૂરતું ભર્યું છે કે નહીં એ બધું એમણે જોઈ લેવું જોઈએ. પછીનો મુદ્દો આવે છે સ્વીકારેલ થાપણો. સ્વીકારેલ થાપણોના માટે એવું જ કીધેલું છે કે કંપની જ્યારે 1956 ધારા પ્રમાણે અને 2013 ધારા પ્રમાણે એ ચાલુ કરવામાં આવી, તો કંપનીએ બી પૈસા લઈને બહાર પાડ્યું હશે ને, ધારો કે શેર બહાર પાડ્યા, ડિબેન્ચર બહાર પાડ્યા, તો નિયમો પ્રમાણે કંપની લોકોના પૈસે થાપણો સ્વીકારે છે તો એનો યોગ્ય ઉપયોગ કરેલો છે કે નહીં, જનતાઓ પાસેથી સ્વીકારેલી થાપણો યોગ્ય રીતે દર્શાવેલી છે કે નહીં એ બધું ઓડિટરે જોઈ લેવું જોઈએ. ચલો બહુ સહેલા મુદ્દા છે. એના પછી આગળનો મુદ્દો છે છેતરપિંડી. કંપનીના માલિકો લોકોના પૈસે ધંધો કરીને એમના માટે કોઈ ખરાબ છાપ ઊભી ના કરે. સરકારની જવાબદારી છે કે કંપની લોકોના પૈસાનો દુરુપયોગ ના કરે, તો છેતરપિંડી થઈ હોય તો એની જાણકારી ઓડિટરે મેળવી લેવી જોઈએ અને પોતાના રિપોર્ટમાં દર્શાવવું જોઈએ. એના પછીનો છે વ્યવહારો. વ્યવહારો એટલે કંપનીએ જે પણ વ્યવહારો કર્યા હોય એની નોંધ કરેલી હોવી જોઈએ, રજિસ્ટરમાં એમણે દર્શાવેલું હોવું જોઈએ, આમ નોંધ થયેલી હોવી જોઈએ. એ જ વસ્તુ અહીંયા જાણકારી આપે છે કે વ્યવહારોની નોંધ થયેલી હોવી જોઈએ. દરેક માટે આમ તો કલમો છે, પણ કલમો યાદ ના રાખે તો ચાલે, ખાલી એને સમજાવવાનું રહે. વ્યવહારો અને કરારો. કંપની અમુક જામીનગીરીઓ, ડિબેન્ચરો કે પછી જેની પાસેથી એ વેચાણ કરતી હોય ને એની બધી સાથે કરારો કરતી હોય છે, તો કંપનીના અગાઉ કોઈ પણ અગત્યના કરારો હોય એની જાણકારી ઓડિટરે મેળવી લેવી જોઈએ અને પોતાના અહેવાલમાં એને દર્શાવવું જોઈએ. આ કંપનીના નીતિ નિયમો આપણને બતાવે છે. આ જે ઓર્ડર છે ને, જેને આપણે કારો 2016 ઓર્ડર કહીએ છીએ, એટલે કે કંપની ઓડિટરનો અહેવાલ ઓર્ડર, એટલે અહેવાલ આપવાનો ફરજિયાત છે, એમાં આ વિગતો હોવી જોઈએ. ક્લિયર થાય છે. અને સૌથી છેલ્લો મુદ્દો એ છે જે હેતુ માટેની મુદતી લોન. જો કંપનીએ કોઈ મુદતી લોન લીધી હોય તો એ મુદત તારીખ સુધીમાં પરત કરી છે કે નહીં. સપોઝ ગવર્મેન્ટ પાસેથી ગ્રાન્ટ મેળવી હોય પણ 5 વર્ષ પછી એ મુદત પૂરી થાય એટલે લોન ગવર્મેન્ટને પાછી આપી દેવાની હોય તો કંપનીએ કામ કરેલું છે કે નહીં, આ બધું ચેક કરી લેવું જોઈએ. તો ખૂબ જ અઘરો કહી શકો અને ટેકનિકલી થોડોક અઘરો પ્રશ્ન એવો આ પ્રશ્ન હતો જે આપણે અહીંયા પૂરો થઈ જાય છે, બરાબર. અને અત્યાર સુધીના જે પણ પ્રશ્નો આવ્યા એમાંથી આ પ્રશ્ન યુનિવર્સિટી માટે હમણાં અમુક છેલ્લા વર્ષોમાં અગત્યનો છે, મેં જે અગાઉ કહી દીધું. ચલો તો હવે આ જે આપણું ચેપ્ટર છે એમાંનો સૌથી છેલ્લો પ્રશ્ન આજે આપણે લઈ રહ્યા છીએ એ છે પ્રશ્ન નંબર 10. નામ છે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચેનો તફાવત. આગળ પણ આપણે એક તફાવત જોઈ ચૂક્યા છીએ, ચોખ્ખો અને ખામીવાળા અહેવાલ વચ્ચેનો તફાવત. હવે આ છે તફાવત આપણા ચેપ્ટરના 2 હેડિંગ, એટલે કે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર વચ્ચેનો તફાવત. ચલો તો તફાવત માટે આપણને ખબર છે કે હંમેશા 3 કોલમ હોવી જોઈએ. પહેલી કોલમ આવે હંમેશા મુદ્દાઓ, બીજી કોલમ બંને વચ્ચેનો તફાવત, એટલે કે અહીંયા આવશે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર. ચલો તો હંમેશા તફાવતની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ, વ્યાખ્યાની સાથે. મેં તમને સમજાવેલું છે પહેલો મુદ્દો હંમેશા વ્યાખ્યા હોવો જોઈએ. ચલો તો ઓડિટ અહેવાલની વ્યાખ્યા શું થશે? ઓડિટ અહેવાલ એ ઓડિટરે કરેલ હિસાબોની તપાસનું પરિણામ છે. ભાઈ ઓડિટ અહેવાલ એટલે એણે જે કામ કર્યું એનું પરિણામ, એટલે એ અહેવાલ આપશે, કાં તો એ ચોખ્ખો આપશે કાં તો એ ખામીવાળો અહેવાલ આપશે. જ્યારે પ્રમાણપત્ર શું છે? ઓડિટ પ્રમાણપત્ર એ ઓડિટરે ચકાસેલી વિગતો અંગે અને હકીકતોની ખાતરી કર્યા પછી આપેલ નિવેદન છે. ભાઈ હિસાબો તપાસ્યા, એની વિગતો ચેક કરી અને એની ખાતરી આપતું નિવેદન છે. મતલબ જો સાચું હોય તો જ પ્રમાણપત્ર અપાય છે, એટલે ખાતરી આપતું શું છે? એક પ્રકારનું નિવેદન છે. જ્યારે પેલું પરિણામ છે, આ છે નિવેદન. ચલો વ્યાખ્યા પરથી આગળના ઘણા બધા મુદ્દા તમને ક્લિયર થઈ શકે. હવે પછીનો મુદ્દો છે ચોકસાઈની ખાતરી. તો અહેવાલ એ ચોકસાઈની ખાતરી આપતું નથી, એ ખાલી એનો અભિપ્રાય આપે છે ઓડિટર. જ્યારે પ્રમાણપત્ર એ તો ચોકસાઈની ખાતરી આપશે જ. કઈ રીતે? તો અંદર તમને દેખાશે, ઓડિટરનો અહેવાલ એ હિસાબો અંગે તેનો અભિપ્રાય દર્શાવે છે, તેમાંની વિગતો ચોકસાઈતા અંગે 100% ખાતરી આપતું નથી. ભાઈ જો ઓડિટર અહેવાલ આપે ને એનો અભિપ્રાય બતાવે છે, એ ચોકસાઈની ખાતરી 100% આપતું નથી. કદાચ ઓડિટરે અહેવાલ આપ્યો પણ કંપનીની કોઈ ભૂલો હોય તો એ ઓડિટરની જવાબદારી બનતી નથી. જ્યારે પ્રમાણપત્રમાં ઊંધું છે, પ્રમાણપત્ર એ વિગતોની ચોક્કસ છે અને તેની બિલકુલ સાચી છે તે દર્શાવે છે, એટલે પ્રમાણપત્ર સાચાપણાનું જ હોય. જો એને વિગતો સાચી દર્શાવાય તો જ એ પ્રમાણપત્ર આપી શકે, નહીંતર એ પ્રમાણપત્ર આપી શકે નહીં. ચલો પછીનો મુદ્દો જે લઈ શકીએ આપણે એ છે ક્યારે અપાય છે. તો સીધી વસ્તુ છે, અહેવાલ તો વાર્ષિક હોય છે, દર વર્ષે અપાય, જ્યારે પ્રમાણપત્ર માંગે તો આપવામાં આવે છે. તો અહેવાલમાં જોઈ શકશો તમે, ઓડિટરે કંપનીના હિસાબો પર દર વર્ષે અહેવાલ આપવાનો હોય છે, જ્યારે પ્રમાણપત્રમાં શું હોય છે? તો પ્રમાણપત્ર એ દર વર્ષે અપાતું નથી, જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રમાણપત્ર આપવામાં આવે છે.
કેટલાક સંજોગોમાં અહેવાલ અર્ધવાર્ષિક પણ હોઈ શકે છે, પણ એ દર વર્ષે વર્ષે તો આપવાનો જ હોય. જ્યારે પ્રમાણપત્રમાં એવું જરૂરી હોતું નથી, જરૂર હોય તો આપવાનું, જરૂર ના હોય તો નથી આપવાનું. ચલો તફાવતના મુદ્દાને આગળ વધારીએ. તો હવે પછીનો મુદ્દાઓ આમાં આવે છે. નેક્સ્ટ મુદ્દો, મુદ્દા નંબર 4 કહી શકીએ, કોને ઉપદેશીને અપાય છે. તો આ તો એમસીક્યુમાં પણ ઘણી બધી વાર પૂછાયેલું છે, હમણાં આપણે એમસીક્યુ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. ઓડિટ અહેવાલ કોને ઉપદેશીને અપાય? તો સામાન્ય રીતે ઓડિટ અહેવાલ એ શેર હોલ્ડરોને ઉપદેશીને રજૂ કરવામાં આવે છે, કારણ કે તેઓ શેર હોલ્ડર, કારણ કે ઓડિટર એ શેર હોલ્ડરોનો પ્રતિનિધિત્વ છે, બરાબર. એટલે ઓડિટ અહેવાલ હંમેશા શેર હોલ્ડરોને અનુલક્ષીને લખવાનો હોય છે. શેર હોલ્ડરોને જો એવું કરીને ઓડિટ અહેવાલ શરૂ થાય છે, એટલે આ એમસીક્યુમાં પૂછાય જ છે. જ્યારે પ્રમાણપત્રમાં ઓડિટનું પ્રમાણપત્ર કોઈને ઉપદેશીને અપાતું નથી, આ પણ એમસીક્યુમાં પૂછાય છે કે ઓડિટ પ્રમાણપત્ર કોને ઉપદેશીને અપાય છે. તો કોઈને પણ ઉપદેશીને અપાતું નથી, આ એમસીક્યુમાં આવે જ છે. ચલો નેક્સ્ટ આપણો તફાવતનો મુદ્દો એ છે ખામીવાળો અહેવાલ. હવે તમને ખબર જ છે કે અહેવાલના બે પ્રકાર હોય, એમાં ખામીવાળો અહેવાલ પણ આવે, ચોખ્ખો અહેવાલ પણ આવે. જ્યારે પ્રમાણપત્રમાં એવું ના હોય, જોઈ શકશો તમે, ઓડિટરે હિસાબોની યોગ્ય કોઈ વિગત અંગે અસંતોષ થાય કે ખામી માલુમ પડે તો ખામીવાળો અહેવાલ રજૂ કરે છે. જ્યારે પ્રમાણપત્રમાં શું હોય છે, ઓડિટરને ખામીવાળું પ્રમાણપત્ર આપી શકે નહીં, કારણ કે પ્રમાણપત્રની વિગતોની ચોકસાઈ અને સાચાપણા માટેની હોય છે. તો ઓડિટર કોઈ દિવસ ખામીવાળું પ્રમાણપત્ર આપે જ નહીં, બરાબર. એ ચોકસાઈ અને સાચાપણા માટે હોય. જેમ કે તમે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો જ ના હોય તો તમને પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ થોડી મળે. એટલે સાચું હોય કે ભાગ લીધો હોય તો સર્ટિફિકેટ મળે. એની જેમ જ તે પ્રમાણપત્ર ક્યારે અપાય? જ્યારે કોઈ હિસાબો સાચા હોય ત્યારે આપવામાં આવે છે, બરાબર. ચલો એના પછીનો મુદ્દો એ છે કંપની ધારાની જોગવાઈ. હવે એ તમને એ પણ ખબર છે કે અહેવાલ આપવો ફરજિયાત છે, જ્યારે પ્રમાણપત્ર આપવું ફરજિયાત નથી. તો એ જોઈ શકશો તમે કે કંપનીના વાર્ષિક હિસાબો ઉપરાંત અન્ય કોઈ બાબતો એટલે કે અંગે ઓડિટરે અહેવાલ આપવાનો છે કે તે કંપની ધારામાં જણાવેલ છે. દાખલા તરીકે કોઈપણ પ્રાથમિક અહેવાલ, બરાબર. કંપનીને જે ઓડિટરનો અહેવાલ આપવાનો એ સિવાય કંપની ધારા પ્રમાણે બીજો કોઈ અહેવાલ આપવાનો હોય તો એમાં કંપની ધારા પ્રમાણે કીધેલું છે કે પ્રાથમિક અહેવાલ કે એ આપવું ફરજિયાત છે. જ્યારે પ્રમાણપત્ર આપવા અંગે કંપની ધારામાં કોઈ પણ જોગવાઈ નથી, એટલે કંપની ધારામાં ચોખ્ખું કીધેલું છે કે પ્રમાણપત્ર માટે આપવું ફરજિયાત નથી. પરંતુ જો જુદા જુદા કાયદા અને નિયમો મુજબ અમુક બાબતે અંગે ઓડિટરે પ્રમાણપત્ર રજૂ કરવું તેવી જોગવાઈ છે, એટલે કે અમુક સંજોગોને આધીન જો અમુક કાયદા પ્રમાણે જ્યારે એના પાસે માંગવામાં આવે તો પછી ઓડિટરે પ્રમાણપત્ર આપવું એ ફરજિયાત છે. એ પણ એક જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. ચલો અને તફાવતનો છેલ્લો મુદ્દો આપણે લઈ શકીએ એ છે અહેવાલનો નમૂનો. હવે અહેવાલ કેવો હોવો જોઈએ? તો એ તો આપણે આગળ એક પ્રશ્નમાં જોઈ પણ ચૂક્યા છીએ. એટલે અહેવાલનો એક નમૂનો કંપની ધારા 2013માં આપેલો છે કે ઓડિટરે પોતાનો અહેવાલ આ રીતે આ બતાવવો જોઈએ. એના આપણે તત્વો પણ જોઈ ચૂક્યા કે જે સારા અહેવાલના લક્ષણો છે એ પણ જોઈ ચૂક્યા છે. તો પછી એનો મતલબ સિમ્પલ છે કે ઓડિટ અહેવાલનો નમૂનો આપેલો છે, જ્યારે પ્રમાણપત્ર માટે કોઈ પણ નમૂનો નથી. જોઈ શકશો તમે મુદ્દામાં ઓડિટરનો અહેવાલ અને તેના પ્રકારના નમૂના કંપની ધારામાં આપેલા છે. એટલે ચોખ્ખો અહેવાલ હોય કે ખામીવાળો અહેવાલ હોય કે ગમે તે, એનો નમૂનો કંપની ધારામાં આપેલો છે. જ્યારે પ્રમાણપત્ર માટે ઓડિટરના પ્રમાણપત્ર અંગે કંપની ધારામાં આપેલ નથી, કોઈ પણ નમૂનો કંપની ધારામાં આપેલો જ નથી કે પ્રમાણપત્ર કઈ રીતે બનાવવું. એ તો એક પ્રકારનું નિવેદન છે ઓડિટરનું, જે પોતાની રીતે ઓડિટર લખી શકે છે, બરાબર. એનો કોઈ પણ પ્રકારનો નમૂનો આપેલો નથી. ચલો ચેપ્ટરની પૂર્ણાવૃત્તિના અંતે આપણે હંમેશા તેના વૈકલ્પિક પ્રશ્નો જે યુનિવર્સિટી માટે જે તે ચેપ્ટરોમાં પૂછાઈ ગયા હોય એ જોઈએ છે. તો ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર અંગેના અલગ અલગ વૈકલ્પિક પ્રશ્નોને લઈ લઈએ, જેમાંથી પહેલું વૈકલ્પિક પ્રશ્ન છે ઓડિટરે પોતાનો અહેવાલ કયા પક્ષકારને ઉદ્દેશીને લખવો જોઈએ. ઓપ્શન એ કંપનીના શેર હોલ્ડરોને, ઓપ્શન બી બોર્ડ ઓફ ડાયરેક્ટરને, ઓપ્શન સી મધ્યસ્થ સરકારને, કે ઓપ્શન ડી કંપની સેક્રેટરીને. તો જવાબ આવશે એ કંપનીના શેર હોલ્ડરોને. અને મેં તમને અગાઉ ઘણી બધી વખત કીધું છે કે ઓડિટ અહેવાલ હંમેશા પૂછે જ છે આ ચેપ્ટરમાંથી, શેર હોલ્ડરોને જ અનુલક્ષીને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, ઓડિટરનું પ્રમાણપત્ર કયા પક્ષકારને ઉપદેશીને આપવામાં આવે છે? જેમ અહેવાલ છે એમ પક્ષકાર માટેનો એમસીક્યુ પૂછ્યો છે. તો ઓપ્શન એ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરને, ઓપ્શન બી મધ્યસ્થ સરકારને, ઓપ્શન સી કંપનીના શેર હોલ્ડરોને, કે ઓપ્શન ડી એ કોઈ પણ પક્ષકારને ઉપદેશીને અપાતું નથી. તો જવાબ આપશે ઓપ્શન ડી, કોઈ પણ પક્ષકારને ઉપદેશીને નથી અપાતું. કારણ મેં તમને કીધેલું છે, પ્રમાણપત્ર કોઈને ઉપદેશીને લખવાનું જ ના હોય, પ્રમાણપત્ર એ નિવેદન છે, બરાબર. ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. એમસીક્યુ નંબર 4, વૈકલ્પિક પ્રશ્નોમાં
કંપનીના ઓડિટરે પોતાનો અહેવાલ કયા કાયદા મુજબ તૈયાર કરવો જોઈએ? અહેવાલ કયા કાયદા મુજબ તૈયાર કરવાનો, જે આપણે ભણી જ ગયા છીએ આજના જ પ્રશ્નમાં. ઓપ્શન એ 1949ના લો એક્ટ ઓર્ડર મુજબ, ઓપ્શન બી 1932નો ભાગીદારી કાયદો, ઓપ્શન સી 1956નો કંપની ધારાની જોગવાઈ અથવા 2013ના કંપની ધારાની જોગવાઈ, ઓપ્શન ડી 2000નો આવકવેરાનો કાયદો. તો આપણે કયા કાયદા મુજબ ઓડિટ અહેવાલ આપીએ છીએ? કાં તો 1956 ઓપ્શનમાં હોય, કાં તો 2013 હોય, પણ હવેના પછીના કોઈપણ પેપરમાં 2013 જ લખેલું હશે. તો આપણે 2013નો કંપની ધારા પ્રમાણે ઓડિટરનો અહેવાલ આપીએ છીએ. આપણે એક એમસીક્યુ છે. નેક્સ્ટ એમસીક્યુ નંબર 4, ખાલી જગ્યા એ એકત્રિત કરેલી અને વિચારણા પછી રજૂ કરેલી હકીકતોનું નિવેદન છે, એટલે કયું છે આ વસ્તુ? ઓપ્શન એ ઓડિટ કાર્યક્રમ, ઓપ્શન બી અહેવાલ, ઓપ્શન સી ઓડિટ પત્રક, કે ઓપ્શન ડી ઉપરનામાંથી એક પણ નહીં. તો જવાબ આપશે ઓપ્શન બી અહેવાલ. અહેવાલ એ રજૂ કરેલી હકીકતોનું વિચારણાનું નિવેદન છે, એટલે ઓડિટર જે પોતાનો અભિપ્રાય આપે એની વ્યાખ્યા માટે પૂછી છે અહીંયા. ચલો વૈકલ્પિક સફરો આગળ વધારીએ છીએ પ્રશ્નો માટેનું. એમાં નેક્સ્ટ પ્રશ્ન આવી રહ્યો છે, પ્રશ્ન નંબર 5. હવે થોડાક મોટા પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો છે, જેમાં જોઈ શકશો તમે નીચેના પૈકી કયા સંજોગોમાં ખામીવાળો અહેવાલ આપી શકાય છે. તો ખામીવાળો અહેવાલ ઓપ્શન એ કંપનીના કંપની ધારા મુજબ હિસાબી ચોપડા રાખ્યા હોય, ઓપ્શન બી નફો નુકસાન ખાતું અને પાકું સરવૈયું કાયદા મુજબ બનાવવામાં આવેલું હોય, ઓપ્શન સી કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન, ઓપ્શન ડી ઓડિટરના સ્વીકૃત ધોરણોનું પાલન. તો કયા સંજોગોમાં ખામીવાળો અહેવાલ અપાય? જ્યારે કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું હોય. બાકી બધું હોય તો ના આપવાનું હોય, પણ કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન થાય તો ખામીવાળો અહેવાલ આપવામાં આવે છે. ચલો એના પછીનો એમસીક્યુ નંબર 6, જો ઓડિટરે ખામીવાળો અહેવાલ આપ્યો હોય તો તેનું પરિણામ નીચે મુજબ આવે છે. ઓડિટર ખામીવાળો અહેવાલ આપે તો શું પરિણામ આવે? ઓપ્શન એ બોર્ડ ઓફ ડાયરેક્ટરે આ ખામીઓનો જવાબ બોર્ડ ઓફ ડાયરેક્ટરના અહેવાલમાં આપવો પડે, ઓપ્શન બી બોર્ડ ઓફ ડાયરેક્ટરે રાજીનામું આપવું પડે છે, ઓપ્શન સી ઓડિટરે રાજીનામું આપવું પડે છે, અને ઓપ્શન ડી મધ્યસ્થ સરકારે કંપનીના શેરહોલ્ડરોને દંડ કરી શકે છે. તો આમાંથી કયો જવાબ આવે ખામીવાળો અહેવાલ આપ્યો હોય ત્યારે? ઓપ્શન એ જવાબ આવે બોર્ડ ઓફ ડાયરેક્ટરે ખામીઓનો જવાબ બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં કે અહેવાલમાં આપવો જરૂરી છે, જ્યારે ઓડિટરે ખામીવાળો અહેવાલ આપ્યો હોય ત્યારે. તો આ પ્રકારે આપણા એમસીક્યુ આવા પૂછાય છે. ચલો વૈકલ્પિક પ્રશ્નોનો સફર આગળ વધારીએ. એમાં નેક્સ્ટ હવે લઈ રહ્યા છીએ વૈકલ્પિક પ્રશ્ન નંબર 7, ઓડિટ અહેવાલની તારીખ એવી ન હોવી જોઈએ કે ઓપ્શન એ વહીવટકર્તાઓએ જે તારીખે હિસાબો મંજૂર રાખ્યા હોય તેનાથી પહેલાંની હોય, ઓપ્શન બી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સભામાં હિસાબો મંજૂર કર્યા હોય તેનાથી પછીની હોય, ઓપ્શન સી વાર્ષિક સામાન્ય સભાની તારીખ હોય, ઓપ્શન ડી બી અને સી બંને. તો આનો જવાબ આપશે ઓપ્શન એ વહીવટકર્તાઓ હિસાબો મંજૂર કરી લે એ પહેલાંની ન હોય. એટલે કે અહેવાલ જ્યારે આપવામાં આવે છે, જે તે આપણું વર્ષ ધારો કે પૂરું થયું 31/3, તો પહેલાં બોર્ડ ઓફ ડાયરેક્ટર જે વહીવટકર્તાઓ છે હિસાબો મંજૂર રાખશે, પછી ઓડિટરે પોતાનું કામ કરીને અહેવાલ આપવો જોઈએ. આ જ આ એમસીક્યુ આપણને કહે છે. એટલે વહીવટકર્તાઓ હિસાબો મંજૂર ન કરે એ પહેલાં એનું તારીખ થઈને હિસાબી કામ પતી જાય, ઓડિટરનું કામ પતી જાય એવું ન હોવું જોઈએ. ચલો નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. છેલ્લું એમસીક્યુ નંબર 8, નીચેના પૈકી કયા સંજોગોમાં ચોખ્ખો અહેવાલ રજૂ કરવામાં આવે છે? ભાઈ ચોખ્ખો અહેવાલ ક્યારે અપાય? તો ઓપ્શન એ જ્યારે નફો નુકસાન ખાતું સાચો નફો કે નુકસાન દર્શાવતું ન હોય, ઓપ્શન બી પાકું સરવૈયું સાચું અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ રજૂ કરતું ન હોય, ઓપ્શન સી હિસાબી ચોપડાઓ કાયદા મુજબ રાખવામાં આવ્યા હોય, કે ઓપ્શન ડી હિસાબી ચોપડાઓની તપાસમાં કોઈ ખામી નજરે પડે. તો ક્યારે ચોખ્ખો અહેવાલ આપવામાં આવે? જ્યારે હિસાબી ચોપડાઓ કાયદા મુજબ રાખવામાં આવ્યા હોય ત્યારે જ ચોખ્ખો અહેવાલ આપવામાં આવે છે. તો આ સાથે જે આપણું આ નાનકડું ચેપ્ટર છે ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર અહીંયા જ પૂરું થાય છે. જે 3 લેક્ચરોમાં જેટલા પણ પ્રશ્નો મેં કરાવડાયા, આજના લેક્ચરમાં અમુક 1-2 પ્રશ્નો વધારાના હતા, બાકી જેટલા પણ પ્રશ્નો કરાવડાયા છે બધા કરવા જોઈએ. પરીક્ષામાં આ નાનું યુનિટ છે, તમારા માટે ફાયદાકારક બની જ રહેવાનું છે. તો આખું યુનિટને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. અને આજના લેક્ચરનું કામ ફરી એકવાર કહું છું કે જેટલું બી તો લેક્ચરને ઓનલાઈન લેક્ચરમાં અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં કામ કરવામાં આવે છે એ જ તમારે લખીને એને સબમિટ પણ કરાવવાનું છે. તો જે લોકો હોમવર્ક નથી કરતા એ લોકો ખાસ ધ્યાન આપશે, એકવાર લેક્ચર જોયા પછી એનું કામ લખીને સબમિટ કરાવવાનું છે, બરાબર? તો આપણું આ યુનિટ નંબર 2 અહીંયા પૂરું થાય છે 3 લેક્ચરોમાં. નેક્સ્ટ કોઈ લેક્ચરમાં કોઈ નેક્સ્ટ યુનિટમાં સફરને આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને જય માતાજી.
Please like, subscribe, share and press bell icon for notifications.